विश्व ग्राफिक डिजाइन दिवसे गुजरात ની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર રુજુત્રા જગપાલ સાથે અંતરંગ મુલાકાત. આજે 27 એપ્રિલ વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસે ગ્રાફિક ડિઝાઇન એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ 1963 માં આ દિવસે સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વભરના ગ્રાફિક્સ અને નવીન ડિઝાઇનિંગ સાથે પ્રગતિની ચર્ચા અને સેમિનારો યોજાય છે. ગુજરાતની ગ્રાફિક ડિઝાઇનિંગમાં રુજુતા જગતાપનું નામ જાણીતું છે. તેના જણાવ્યા અનુસાર, હું આ ફિલ્ડમાં 7-8 વર્ષથી કામ કરું છું. અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરી છે. આમ તો મેં ઘણી ઇવેન્ટ્સમાં કામ કર્યું છે, જેમ કે વેડિંગ્સ માટે ડિઝાઇન કરું છું, પ્રોડક્ટ ડિઝાઇન, જ્વેલરી ડિઝાઇન, લોગો ડિઝાઇન, પોસ્ટર ડિઝાઇનો પણ બનાવી છે. હમણાં જ એક બોમ્બેમાં મોટી ઇવેન્ટ યોજાઈ ગઈ, જેનું નામ છે આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023. આ ઇવેન્ટનું પૂરું ડિઝાઇનિંગનું કામ મેં કર્યું છે. આ ઇવેન્ટમાં મોટી સેલિબ્રિટીઝ, બિગ સ્ટાર્સ, ટીવી એક્ટર્સ આ લોકોને એમના સારા કામ માટે એવોર્ડ આપવામાં આવે છે, જેમ કે અનુપમ ખેર, કરણ કુંદ્રા, વિનીત કપૂર, હિના ખાન, દિયા મિર્ઝા જેવા મોટા મોટા કલાકારો સેલિબ્રિટીઝ આવ્યા હતા અને આ ઇવેન્ટની પણ સંપૂર્ણ ગ્રાફિક ડિઝાઇનને બનાવી છે. એ ઉપરાંત તમને કદાચ ખબર હશે કે સનબર્ન નામનો મ્યુઝિક ફેસ્ટિવલ વારાણસીમાં હમણાં જ યોજાઈ ગયો, એની પણ પૂરી ડિઝાઇન મેં બનાવી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં સફળ રહેલી ગુજરાતની પ્રથમ સફળ ગ્રાફિક યુવા ડિઝાઇનર બની ગઈ છે. આ યુવા મુંબઈ ખાતે 2 મોટા આઇકોનિક એવોર્ડ ઇવેન્ટ યોજાઈ ગયા, જેમાં આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2021-22ના ઇવેન્ટ યોજાયા. આ સમગ્ર ઇવેન્ટનું ગ્રાફિક ડિઝાઇનિંગ પણ રુજુતા જગતાપે કર્યું છે. આ ઉપરાંત વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંક્શન, કાશી અયોધ્યા ગૌરવ સન્માન ઇવેન્ટની ગ્રાફિક ડિઝાઇન ઉપરાંત ઇન્ડિયાઝ ટોપ મોડલની ઇવેન્ટની 3 સિઝન પૂર્ણ થઈ તે ઇવેન્ટની ડિઝાઇન પણ રુજુતા જગતાપે તૈયાર કરી છે. હવે વિવિધ કંપનીના ઓર્ગેનાઇઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે રુજુતાને સંપર્ક કરી રહ્યા છે. આ ઉપરાંત રુજુતા જગતાપનું નામ જી મ્યુઝિક કંપની દ્વારા યુટ્યુબ પર મુકાઈ ગયું છે. રુજુતાએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટિસ્ટ, જેને પોતાની કલા અને ટેકનિક્સથી કલરફુલ દુનિયાને અદ્ભુત બનાવવામાં સફળતા મેળવી શકે છે. આજે ગ્રાફિક ડિઝાઇનરો દરેક ક્ષેત્રમાં કામ કરતા જોવા મળે છે. ટીવીની જાહેરાતો હોય, જ્વેલરી બજારમાં જ્વેલરીની ડિઝાઇન હોય, કે ફિલ્મી પોસ્ટર હોય, કે વિવિધ કંપનીઓના ઇવેન્ટની ડિઝાઇન હોય, કે મ્યુઝિક આલ્બમની ડિઝાઇન હોય, કે મોટા મોટા કંપનીની જાહેરાતના હોર્ડિંગ્સ હોય, કે લોગો બનાવવાના હોય, પોલિટિકલ જાહેરાતો બનાવવાની હોય, આ બધી જ ડિઝાઇન બનાવવા પાછળ ગ્રાફિક ડિઝાઇનરની કલા જ કામ કરતી હોય છે. ખાસ કરીને OTT પ્લેટફોર્મ પર મનોરંજન જાહેરાત સમાચાર આવે છે, જેમાં ગ્રાફિક ડિઝાઇનરની ડિઝાઇન કામ કરે છે. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. हाय फ्रेंड्स, आज 27 अप्रैल है, ग्राफिक्स डे. तो मैं जितने भी ग्राफिक डिज़ाइनर्स है, क्रिएटिव फील्ड में लोग काम करते हैं, उन सबको मैं विश करना चाहती हूँ ग्राफिक डिज़ाइन डे की बेस्ट विशेस. मैं खुद इस फील्ड में
7-8 साल से काम कर रही हूँ। मैंने अब तक 3000 से ज़्यादा डिज़ाइंस बनाई हुई है, ग्राफिक डिज़ाइंस बनाई हुई है। वैसे तो मैंने बहुत इवेंट्स में काम किया है, मोस्टली मैं इवेंट का डिज़ाइनिंग करती हूँ, जो भी पूरा इवेंट हो उसका स्टार्टिंग से लेके एंड तक सब कुछ मैं डिज़ाइन करती हूँ। वेडिंग्स के लिए भी मैं डिज़ाइन करती हूँ, प्रोडक्ट्स डिज़ाइनिंग करती हूँ, लोगो डिज़ाइनिंग है, पोस्टर डिज़ाइन है। बट अभी रिसेंटली अगर देखा जाए तो एक इवेंट हुआ था बॉम्बे में, आइकॉनिक गोल्ड अवार्ड्स 2023, उसका मैंने पूरा डिज़ाइनिंग किया था। उस इवेंट में मतलब जो भी मोस्टली बड़े बड़े सेलिब्रिटीज़ हैं, मूवी स्टार्स हैं, टीवी एक्टर्स हैं, उन सबको वो लोग उनके अच्छे काम के लिए अवार्ड देते हैं, जैसे कि अनुपम खेर हो गए, करण कुंद्रा है, विनीत कपूर है, हिना खान, दिया मिर्ज़ा और ऐसे बहुत सारे सेलिब्रिटीज़ थे। तो ये इवेंट का मैंने पूरा डिज़ाइनिंग किया है। फिर रिसेंटली अभी एक आपको शायद पता होगा सनबर्न म्यूज़िक फेस्टिवल आता है, उसका मैंने डिज़ाइनिंग किया है पूरा। वो अभी वाराणसी में हुआ था, वो इवेंट का मैंने पूरा डिज़ाइनिंग किया है। तो आई जस्ट विश कि मैं ऐसे आगे अच्छा काम करती रहूं, और जो लोग इस फील्ड में आना चाहते हैं प्लीज़ आप करिए काम, मेहनत करिए, बहुत अच्छी फील्ड है, क्रिएटिव काम है, जिसको क्रिएटिविटी अच्छी लगती है, क्रिएटिव काम करना अच्छा लगता है।